આપણે ગ્રામરમાં નવો ટોપિક શીખવા જઈ રહ્યા છે જેનું નામ છે એક્ટિવ પેસિવ. તમે શીખેલા છો ઈવન નવમા ધોરણથી તમારે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બે પ્રકારના વોઇસ આવે છે. તમે યાદ હોય વિદ્યાર્થી મિત્રો તો સૌથી સ્ટાર્ટિંગના આપણા જે વિડીયો સ્ટાર્ટ થયા હતા એમાં આપણે ટેન્સીસ શીખ્યા. કુલ અલગ અલગ 12 ટેન્સીસ છે. મેં તમને એ વખતે પણ માહિતી આપી હતી ને એમાંથી આપણે 9 અલગ અલગ ટેન્સીસ શીખ્યા છે. જેમ કે ફરી એકવાર રિપીટ કરી લઈએ કયા કયા ટેન્સીસ હતા. તો સાદા કાળમાં ત્રણે મુખ્ય ત્રણ કાળ છે આપણા, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને દરેકના ચાર ચાર ભાગ પડે છે એ પ્રમાણે શું થાય છે કુલ 12 ટેન્સીસ થાય છે. આપણે એમાંથી 9 ટેન્સીસ જોયા છે. સૌ પ્રથમ આપણે જોયો હતો સાદો વર્તમાન કાળ, પછી એ જ પ્રમાણે સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, અને પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. બસ આ રીતે આપણે 9 ટેન્સીસ જોયા છે. હવે એ જે ટેન્સીસ તમે જોયા હતા એની રચના જો તમને યાદ હોય તો ત્યાં આપણે વાક્યની શરૂઆત શેનાથી કરતા હતા, કર્તા દ્વારા સબ્જેક્ટથી વાક્યની શરૂઆત થતી હતી. અને એવા વાક્યોને શું કહેવામાં આવે છે તો એવા વાક્યોને આપણે એક્ટિવ વોઇસ તરીકે એટલે કે કર્તરી વાક્ય પ્રયોગ. હવે કર્તરી વાક્ય પ્રયોગ ઇટ મીન્સ કે એક્ટિવ વોઇસમાં હંમેશા વાક્યની શરૂઆત શેનાથી થાય છે, સબ્જેક્ટ એટલે કે કર્તાથી થાય છે, બરાબર. પછી વાક્યમાં કર્તાને અનુરૂપ ભૂમિનું ક્રિયાપદ મૂકવામાં આવતું હતું. ત્યારબાદ મૂળ ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ મૂકાય છે. પછી વાક્યમાં આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને અધર વર્ડ્સ એટલે કે બીજા અન્ય શબ્દો મળી અને તમારું આખું સેન્ટેન્સ આ રીતે તૈયાર થાય છે. આ જે વાક્ય રચના છે એ છે એક્ટિવ વોઇસની છે. એક્ટિવ વોઇસમાં દરેક ટેન્સની અંદર આપણે શું કર્યું હતું, વાક્યની શરૂઆત સબ્જેક્ટ એટલે કે કર્તાથી કરી. હવે કર્તા તરીકે કયા કયા શબ્દોનો ઉપયોગ થઈ શકે એ વખતે પણ સમજાવ્યું, પણ આજે આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ છીએ. તો કર્તા તરીકે આપણા બધાના જે નામ છે, કોઈ પણ વસ્તુઓના જે નામ છે, બધા જે નાઉન્સ છે એનો કર્તા તરીકે યુઝ થઈ શકે છે. અને એ સિવાય જે પ્રોનાઉન્સ છે, પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ, સર્વનામ કયા કયા છે તમને એ વખતે પણ કહ્યું હતું, ફરી એકવાર આપણે જોઈ લઈએ કે સર્વનામ તરીકે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે બહુવચન છે વી, સેકન્ડ પર્સન સિંગ્યુલર છે યુ, સેકન્ડ પર્સન પ્લુરલ છે યુ, ધેન થર્ડ પર્સન સિંગ્યુલર છે હી, શી એન્ડ ઇટ, અને થર્ડ પર્સન પ્લુરલ છે દે. તો આ શું છે, પ્રોનાઉન્સ છે એટલે કે સર્વનામ છે, બરાબર. નામને બદલે વપરાતા શબ્દો એને પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે શબ્દો છે પ્રોનાઉન છે, કર્તા તરીકે આ શબ્દોનો પણ ઉપયોગ થાય છે, અને એ સિવાય જે બધા નાઉન્સ છે એનો પણ કર્તા તરીકે ઉપયોગ થાય છે. હવે ભૂમિના ક્રિયાપદો કયા કયા છે તો તમને એ વખતે પણ કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે ઇઝ એમ આર, વોઝ વેર, ડુ ડસ, હી શી, સોરી ડુ ડસ, ધેન વિલ, વુડ, શેર, શુડ, કેન, કુડ, આ બધા શું છે, ટુ બીના ક્રિયાપદો છે. મૂળ ક્રિયાપદ એટલે કેવા શબ્દો, તો ટુ સાથેના જે ઇન્ફિનિટિવ છે એને આપણે મૂળ ક્રિયાપદો કહીએ છીએ, જેમ કે ટુ ગો, ટુ રીડ, ટુ રાઇટ, ટુ કેચ, ટુ બાય વગેરે જેવા શબ્દો. હવે અહીંયા આપણે જોવાનું છે પેસિવ વોઇસ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પેસિવમાં વાક્યની શરૂઆત શેનાથી થશે. પેસિવ વોઇસનું જે ગુજરાતી છે થાય છે કર્મણી વાક્ય પ્રયોગ. હવે કર્મણી વાક્ય પ્રયોગ જેમ પેલામાં કર્તરી વાક્ય પ્રયોગ હતો તો વાક્યની શરૂઆત શેનાથી થતી હતી, કર્તા એટલે કે સબ્જેક્ટથી થતી હતી. હવે અહીંયા નામ પ્રમાણે છે કર્મણી વાક્ય પ્રયોગ, એટલે અહીંયા વાક્યની શરૂઆત શેનાથી કરવામાં આવે છે, તો વાક્યની શરૂઆત અહીંયા કર્મ એટલે કે ઓબ્જેક્ટથી કરવામાં આવે છે. પછી અહીંયા પણ ટુ બી નું ક્રિયાપદ
શરૂઆત હંમેશા ઓબ્જેક્ટથી થાય છે. ત્યારબાદ ટુ બી નું ક્રિયાપદ મૂકવામાં આવે છે, પણ સેને અનુરૂપ? ઓબ્જેક્ટ એટલે કે કર્મને અનુરૂપ અહીંયા ટુ બી નું ક્રિયાપદ મૂકવામાં આવે છે. બીજી એક વસ્તુ કે અહીંયા ત્યાં મૂળ ક્રિયાપદ આવતું નથી, હંમેશા અહીંયા શું આવે છે? ભૂત કૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જ મૂકવામાં આવે છે. ટુ બી ના ક્રિયાપદ પછી તરત જ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે. ત્યારબાદ જે કરતા છે એને બી વાય બાય સાથે કરતાનું કર્મણી રૂપ વાક્યમાં છેલ્લે મૂકવામાં આવે છે. આ એની વાક્ય રચના થશે. થોડા બેઝિક નિયમો છે વિદ્યાર્થી મિત્રો, તમે નોટ ડાઉન કરી લેજો કે ફર્સ્ટ શું છે, વાક્યની શરૂઆત હંમેશા શેનાથી થાય છે? અહીંયા પેસિવ વોઇસમાં કર્મથી થાય છે. બીજું છે કે ટુ બી નું ક્રિયાપદ એ કર્મને અનુરૂપ મૂકવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે કે દરેક કાળ સાદા વર્તમાન કાળથી લઈ અને પૂર્ણ ભવિષ્યકાળ સુધીના 99 જે ટેન્સીસ છે એની અંદર પેસિવ વોઇસમાં શું આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. વિધાઉટ પાસ્ટ પાર્ટિસિપલ પેસિવ વોઇસ બનતું નથી. તો પેસિવ વોઇસ માટે પાસ્ટ પાર્ટિસિપલ શું છે? ખૂબ જરૂરી છે. ત્યારબાદ જે સબ્જેક્ટ એટલે કે કર્તા છે એનું કર્મણી રૂપ બાય સાથે વાક્યમાં અંતે મૂકવામાં આવે છે. હવે કર્તાનું કર્મણી રૂપ એટલે શું એ જોઈએ. તો આપણે હમણાં જે સર્વનામ જે પ્રોનાઉન લખ્યા હતા એના ઉપરથી જોઈશું. તો આઈ નું કર્મણી રૂપ શું થશે? બાય મી. વી નું થશે બાય અસ. યુ નું થશે બાય યુ. પછી હી નું થશે બાય હિમ. શી નું થશે બાય હર. ઇટ નું થશે બાય ઇટ. અને ધે નું થશે બાય ધેન. ઓકે, આ કર્તાના કર્મણી રૂપો છે કે આઈ કર્તા તરીકે આપેલું હોય અને જ્યારે આપણે એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો વાક્યમાં છેલ્લે તમારે શું લખવું પડે? આઈ કાઢી નાખીને બાય મી લખવું પડે. એ જ રીતે વી નું થાય છે બાય અસ. યુ નું બાય યુ. હી નું બાય હિમ. શી નું બાય હર. ઇટ નું બાય ઇટ. અને ધે નું બાય ધેન. આ શબ્દો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું રહેશે, કેમ કે આખા પેસિવ વોઇસમાં આ શબ્દો તમને આવડવા ખૂબ જ જરૂરી છે. સાથે સાથે દરેક જે મૂળ ક્રિયાપદ છે એના પાસ્ટ પાર્ટિસિપલ તમારી ગ્રામરની અંદર આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમારે દરેકે કમ્પલસરી તૈયાર કરવાના રહેશે. એના વગર તમને પેસિવ વોઇસ આવડશે જ નહીં, કેમ કે પેસિવ વોઇસ વિધાઉટ પાસ્ટ પાર્ટિસિપલ બનતો નથી. એટલે એના માટે એ તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. હવે ટેન્સીસ પ્રમાણે આપણે પેસિવ વોઇસ ની રચના જોઈશું. હું અહીંયા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેની રચના લખીશ. જો વિદ્યાર્થી મિત્રો આગળના જે ટેન્સ ચલાવે છે એ એક્ટિવ વોઇસ ના ટેન્સ તમને નહીં આવડે તો તમને એનું પેસિવ કરતા પણ આવડશે નહીં. એટલે સૌ પ્રથમ આપણે એક્ટિવ ના ટેન્સ શીખવા જરૂરી છે, જેના વિડીયોઝ આપણે આગળ અપલોડ કરેલા છે. હવે આજે આપણે એક્ટિવ અને પેસિવ બંને જોઈશું. તો સૌ પ્રથમ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફરી એકવાર રિપીટ યાદ કરી લઈએ આપણે કે ક્યારે વપરાતો, તો એના ચાર અલગ અલગ ઉપયોગ હતો. ફર્સ્ટ હતું કે જે રોજિંદી ક્રિયાઓ છે, રોજબરોજની જે ક્રિયાઓ છે એને દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ બીજો ઉપયોગ હતો કે કોઈ ટેવ કે આદત છે એને દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. અને એ પછી હતું કે કહેવતો કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો કે ક્રિકેટની કોમેન્ટ્રીને દર્શાવવા માટે. અને લાસ્ટ ઉપયોગ હતો સનાતન સત્યને દર્શાવવા માટે. તો આ ચાર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના શું હતા? ઉપયોગ હતા. હવે એક્ટિવ વોઇસ જે આપણે શીખી ગયેલા છીએ રચના, હું અહીંયા એવી લખીશ ઇટ મીન્સ એક્ટિવ વોઇસ શોર્ટમાં. હવે એની રચનામાં શું હતું? સબ્જેક્ટ
plus subina kriya pada kare atar duke does plus mool kriya pada એટલે કે mp plus object plus other verbs ओके આ હતી એક્ટિવ વોઇસ ની રચના જ્યાં આપણે do કે does એ વિધાન વાક્ય માં લખતા નહોતા પરંતુ નકાર કે પ્રશ્નાર્થ વાક્યો માં do કે does લખાતું હતું ફરીથી એકવાર તમને બધાને આ રિકોલ થઈ ગયું હશે તો હવે આપણે પેસિવ વોઇસ ની રચના જોઈએ તો આપણે કીધું એ પ્રમાણે પેસિવ વોઇસ નો ફર્સ્ટ નિયમ શું હતો કે વાક્યની શરૂઆત શેનાથી થાય છે ઓબ્જેક્ટ થી થાય છે તો આપણે અહીંયા શરૂઆતમાં લખીશું ઓબ્જેક્ટ હવે અહીંયા સુધીના ક્રિયાપદો આવે છે એમ ઇઝ આ બરાબર એમ ઇઝ આ અહીંયા સુધીના ક્રિયાપદો છે ત્યારબાદ આવશે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય સાથે સબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ સિમ્પલ એક ઉદાહરણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ છે દે પ્લે ફૂટબોલ every Sunday okay they એ આપણો સબ્જેક્ટ છે આ જે વાક્ય લખ્યું છે એ એક્ટિવ વોઇસ નું વાક્ય છે તો they આપણો સબ્જેક્ટ છે પ્લે મૂળ ક્રિયાપદ છે they કર્તા સાથે do આવે એટલે પ્લે મૂળ ક્રિયાપદ એમ એમ લખવામાં આવ્યું છે ત્યારબાદ ફૂટબોલ એ આપણો ઓબ્જેક્ટ છે અને every Sunday વધારાના શબ્દો છે તો આનું પેસિવ જોઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો આપણે ઓબ્જેક્ટ થી વાક્યની રચનાની શરૂઆત કરવાની છે તો મેં કીધું એ પ્રમાણે ઓબ્જેક્ટ કયું છે આપણું ફૂટબોલ તો ફૂટબોલ થી વાક્યની શરૂઆત કરીશું ફૂટબોલ હવે ફૂટબોલ જોડે એની સાથેની કયું ક્રિયાપદ આવશે તો ઓબ્વિયસલી ફૂટબોલ એ ઈટ માં આવે છે અને ઈટ જોડે આપણે ઇઝ ક્રિયાપદ વાપરીએ છીએ એટલે અહીંયા આવશે ઇઝ હવે પ્લે નું ભૂતપૂર્વ શું હશે તો પ્લે ફૂટબોલ ઇઝ પ્લેડ હવે દે દે નું તમને કીધું હતું કે શું લખવાનું છે દે નું બાય શું થાય છે ધેમ થાય છે પ્લેડ બાય ધેમ એવરી સન્ડે હવે વિદ્યાર્થી મિત્રો આમાં બંને રીતે લખી શકાય છે જો વાક્ય આપણે લખ્યું છે કે ફૂટબોલ ઇઝ પ્લેડ બાય ધેમ એવરી સન્ડે હવે અહીંયા તમે બાય ધેમ ને લાસ્ટ માં પણ લખી શકો છો જેમ કે ફૂટબોલ ઇઝ પ્લેડ એવરી સન્ડે બાય ધેમ બાય ને તમે આ રીતે પાસ્ટ પાર્ટિસિપલ પછી તરત પણ લખી શકો છો અથવા તો વાક્યના લાસ્ટ માં પણ લખી શકો છો બંને વાક્ય રચના તમારી રાઈટ થશે પણ શબ્દો આગળના જે છે કે ઓબ્જેક્ટ પછી એનું ક્રિયાપદ અને પાસ્ટ પાર્ટિસિપલ આ સિક્વન્સમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં ક્લિયર છે આ વાક્ય રચના તમારે પ્રોપર વેમાં લખી લેવાની રહેશે દરેકે સાથે સાથે આ નોટ ડાઉન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો હવે હું તમને બીજા અહીંયા બે ચાર વાક્યો આપું છું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનું તમારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું રહેશે એઝ અ એક્સરસાઇઝ એ વાક્ય હું તમને અહીંયા લખું છું અને તમારે એનું હોમવર્ક તરીકે શું કરવાનું રહેશે પેસિવમાં કન્વર્ટ કરી અને લખવાના રહેશે જેનાથી તમને પ્રેક્ટિસ થાય જો વાક્ય છે સી કુક્સ સ્વીટ ડીશ એવરી મંડે સેકન્ડ છે He writes an essay every day.
सी कुक्स विद डिश एवरी मंडे. सेकंड छे ही राइट्स एंड एसे एवरी डे. थर्ड छे वी सिंग प्रेयर एवरी मॉर्निंग. फोर्थ छे आई रीड अ नॉवेल एवरी नाइट. एंड फिफ्थ छे दे ईट एप्पल रेगुलर. आ पांचे सेंटेंस छे ए सिंपल प्रेजेंट टेन्स ना छे. आनु पेसिव करी अने तमारे तमारी होमवर्क नी नोटबुक में लखवानु रहेशे अने पछी मने बतावानु रहेशे. होप्स के तमने आमा ख्याल आयो हशे. आगळना टेन्सेस आपणे स्टेप बाय स्टेप नेक्स्ट विडियो में जोईशुं. थैंक यू ऑल.